હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. શ્યામારૂમી એપ પર એક વેબ સિરીઝ આવી છે, ગુજરાતી વેબ સિરીઝ. મને તો એવું લાગે છે ગુજરાતી ફિલ્મ બનાવી હશે અને એને ડિવાઈડ કરીને એક વેબ સિરીઝમાં રૂપાંતર કર્યું છે. બહુ ઓછા લોકો સુધી આ ટ્રેલર પહોંચ્યું છે, માત્ર 220 લોકોએ જ હજી ટ્રેલર જોયું છે શ્યામારૂમી એપ પર. તો બહુ બધા સબસ્ક્રાઈબર છે, તો બની શકે કે ધીમે ધીમે લોકો સુધી આ પહોંચશે. મેં જોઈ લીધું છે, 6 એપિસોડ છે આમાં અને 20-25 મિનિટના એવરેજ એના એપિસોડ્સ છે. વારસો શેની વાત છે? વારસો પાટણના પટોળાના વારસાની વાત છે. આમાં ગૌરવ પાસવાલા લીડ એક્ટર છે અને પ્રશાંત બારોડાના પિતાની ભૂમિકામાં છે. તો એવું છે કે ત્યાં પાટણમાં એક જ ફેમિલી અત્યારે એવું છે એક ઓથેન્ટિક પટોળા બનાવી રહ્યું છે અને એક પટોળું બનાવતા 6 મહિના લાગી જાય, આખી વાર્તા છે. અને એમાં ગૌરવ પાસવાલા જે છે એમાં હેમ સાલ્વી કરીને રોલ કરે છે. તો આખું સાલ્વી પરિવાર રિયલમાં પણ પાટણમાં છે અને રાહુલ સાલ્વી કરીને જે જેના રોલ કરી રહ્યો છે એમણે જ આ બધી વાતો કરી છે. સોશિયલ મીડિયા પર રાહુલ સાલ્વી તમે સર્ચ કરશો તો ઘણું બધું કન્ટેન્ટ મળી જશે. તો હવે સાચું ખોટું ખ્યાલ નથી, પણ એવું કહે છે, ઓબ્વિયસલી ફિક્શન જ હશે, કે અહીંયા હેમ સાલ્વી એટલે કે ગૌરવ પાસવાલાને એક મશીનમાં રસ છે, રોબોટિકમાં રસ છે. તો એ ગીર ઇન્સ્ટિટ્યૂટ, જર્મન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક્સમાં અમદાવાદમાં જાય છે અને બધું એક રોબોટિકમાં રિસર્ચ કરે છે અને મોનાલિસાનું પેઇન્ટિંગ જાતે રોબોટ બનાવી લે એવું રિસર્ચ કરે છે. અને થોડીક એની લવ સ્ટોરી એક પાસ્ટની આવે છે, પ્રેઝન્ટની આવે છે. એક શનેલ કરીને એક જ છોકરી છે, એની સાથે એને પ્રેમ થઈ જાય છે. એની સાથેનું એક રોમેન્ટિક મોમેન્ટ્સ, એટલે કોઈ એવા ખરાબ મોમેન્ટ્સ બિલકુલ નથી, પણ એક ફ્રેન્ડ્સ ટાઈપની મોમેન્ટ્સ ઘણી આવે છે. અને પછી એવું સંશોધન કરે છે કે મશીન પાટણના પટોળા જેમ ઓથેન્ટિક લોકો બનાવે, મેન્યુઅલી બને એ રીતે જ મશીન બનાવી દે એવું એ સર્જન કરે છે. તો ઓવરઓલ દોસ્તો, નાના નાના એપિસોડ છે. શ્યામારૂમી બહુ સસ્તામાં સબસ્ક્રાઈબ થઈ શકે છે, ઘણા બધા ફિલ્મો એમાં પર આવે છે, તો એકવાર ડેફિનેટલી જોવાયું છે. એવું કદાચ આ મૂવી થિયેટરમાં આવ્યું હોત ને ફિલ્મ મૂવી તરીકે તો કદાચ એટલું ના ચાલે, કારણ કે એમાં બહુ સુપરફિશિયલી બધું ટચ કરેલું છે, કોઈ ડીપ ઇમોશન પર આપણે જતા નથી અને બધું રોબોટિક્સનું બી બહુ સુપરફિશિયલ લેવલનું દેખાડ્યું છે, એટલે આમાં એટલું કન્વિન્સિંગ કદાચ ના લાગે. પણ ગુજરાતી લેવલે પહેલો આવો પ્રયત્ન થયો છે તો એ બાબતે સારું કહી શકાય. અને ઓવરઓલ એક્ટિંગ બધાની સારી છે, પણ કહેવાય ને કે એને વધારે આમાં ઘણું સારું થઈ શકત, પણ મે બી પ્રોડક્શન વેલ્યુ ઓછી હોય અથવા પણ ડિસન્ટ છે. એવું નહીં કે મને એ બાને ખબર પડી કે આ કઈ રીતે બને છે. આ રીતે એક આખું ફેમિલી છે, સાલ્વી ફેમિલી છે, ઓથેન્ટિક પટોળા બનાવી રહ્યું છે અને 6 મહિના લાગે, બહુ કિંમતી હોય અને એ લોકો ડેડિકેટેડલી આ જ કામ કરી રહ્યા છે. તો આ બધું જાણીને મને એટલા માટે સારું લાગ્યું કે ચલો લોકો સુધી આ વાત પહોંચી, નહીં તો કદાચ અમુક બધા લોકો સુધી ન પહોંચતી. તો યસ, એકવાર ડેફિનેટલી જોવા, જો શ્યામારૂમી એપ તમારી પાસે છે તો ડેફિનેટલી ટ્રાય કરજો, ન હોય તો બહુ સસ્તામાં સબસ્ક્રિપ્શન મળી જાય છે. તો યસ, ટ્રાય કરી શકો. મારા તરફથી દોસ્તો આને 3 સ્ટાર આઉટ ઓફ 5. થેન્ક યુ સો મચ.